સમયથી શરૂ કરી અને જે ઇમારતો અને સ્થાપત્યો સર્જાયા એ છે બધા મધ્યકાલીન સ્થાપત્ય. એમાં 12મી સદીની અંદર ગુલામ વંશનો એક શાસક થઈ ગયો અને એ શાસકનું નામ હતું કુતુબુદ્દીન ઐબક. 12મી સદીની અંદર તેમણે કેટલાય પોતાની યાદગીરી રૂપે સ્થાપત્યો નિર્માણ કર્યા હતા. એ સ્થાપત્યોની અંદર બે મહત્વની મસ્જિદ લઈ શકાય, એક કુવત ઉલ ઇસ્લામ અને બીજું છે ભાઈ દીન કા ઝોપડા. આ બે સૌથી અગત્યની એની દેન હતી. આજે પણ ભારતની અંદર સૌથી મહત્ત્વની ઇમારતો કે મસ્જિદોની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. અને તેમના જ નામ ઉપરથી તેમણે એક મિનારનું બાંધકામ કરવાની શરૂઆત કરેલી અને એ હતું કુતુબ મિનાર. જોકે આપણે આગળ ભણી ગયા કે એ પૂર્ણ થયો નહોતો, એ પહેલાં એમનું મૃત્યુ થયું, પછી ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાવેલો. તો એવી સ્થાપત્ય મધ્યયુગની કલાની અંદર આ બે મસ્જિદો આપણે લઈ શકીએ અને અજમેરની ઢાઈ દિનકા ઝોપડા. ત્યાર પછી આવે છે ભારતના બંગાળાની અંદર મહત્ત્વની કહી શકાય એવા મધ્યકાલીન જે સ્થાપત્યો છે, એ સ્થાપત્યોની અંદર સૌથી અગત્યનું પંડુઆ નામના એક સ્થળ આવેલું છે. એ સ્થળ ઉપર અદીના નામની એક મસ્જિદ બનાવવામાં આવેલી છે અને આ મસ્જિદ પણ કલાત્મક અને સુંદર કોતરણી સ્થાપત્યવાળી છે, એટલે એ પણ મહત્ત્વની અને પ્રસિદ્ધ કહી શકાય. અને બીજું છે જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો, એ પણ કલાત્મક દ્રષ્ટિએ ભારતની આગવી શાન ગણી શકાય. તો આ બંને છે એ સ્થાપત્યો બંગાળની અંદર આવેલા છે, એ ભારતની શાન ગણાવી શકાય. ત્રીજી મધ્યકાલીન સ્થાપત્યની વાત કરીએ તો જૌનપુર. જૌનપુરની અંદર તુર્કી સુલતાનોએ એક મસ્જિદનું નિર્માણ કરાવેલું અને આ મસ્જિદનું નામ એ અટાલા મસ્જિદ હતું. અને આ અટાલા મસ્જિદ છે એની ફરતે નાના નાના શિખરો અને ગુંબજો બનાવવામાં આવેલા છે, એ પણ એક કલાત્મક સુંદર કોતરણી માટે પ્રખ્યાત છે. એટલે અટાલા મસ્જિદ છે એની મધ્યકાલીન સ્થાપત્યની અંદર સુંદર જાળી આકારના જે સ્થાપત્યો છે એની અંદર એની ગણના થાય છે, એટલે એ છે જૌનપુરની અટાલા મસ્જિદ. ત્યાર પછી ચોથું મધ્યકાલીન સ્થાપત્યનું જો કોઈ સ્થળ હોય તો તે છે માળવા. પ્રાચીન સમયનો એ મધ્ય ભારતની આસપાસનો જે વિસ્તાર હતો એ માળવાના નામથી ઓળખાતો હતો. તો તેના સુલતાનોના મોટા ભાગના માળવાની અંદર જે શાસન કરતા હતા એ સુલતાનો પોતાની ઇમારતોની ફરતે સુરક્ષાત્મક એટલે રક્ષણ સાથેની દિવાલો બનાવતા હતા. એની અંદર માંડુની ઇમારત છે એ સૌથી અગત્યની ગણાવી શકાય. આ ઇમારતમાં ગુંબજો અને બારીઓ છે એ સુંદર નકશીકામ અને કોતરણી કામ માટે પ્રસિદ્ધ પામેલી છે, જેમ અમદાવાદની સીધી સીધી જાળી નકશીકામ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. હવે આ માળવાની એક સૌથી અગત્યની જો કોઈ ખાસિયત હોય તો તે છે વસંગશાનો મકબરો. અને આ વસંગશાનો મકબરો સંપૂર્ણ આરસની અંદર બનાવવામાં આવેલો છે અને આરસની અંદર કોતરણી કરી અને સુશોભિત કહી શકાય એવું મધ્યકાલીન સ્થાપત્ય એટલે વસંગશાનો મકબરો. અને પાંચમી મધ્યકાલીન ઇમારતોની વાત કરીએ તો એમાં જુદા જુદા જમ્મુ કાશ્મીરનું કંબુર ગુજબ અને અન્ય ઇમારત બીજા એક પૂર્ણ